जय गुरुदेव। छेल्ले आपणे संचालनना कार्यो अथवा संचालनना कार्यों वर्गीकरण आपणे समझ्या हता, जेमां आपणे 8 जेटला कार्यो, जेमां 5 फरजियात अने 3 एनी अंदर समावेश थता एवा मरजियात कार्यों आपणे चर्चा करी हती। हवे आजे जे बोर्डमां प्रश्न पूछाय छे एमानो कि संचालनना कार्य विस्तारो, एटले के संचालनना जे कार्यो छे ए क्या स्थळे क्या विस्तारमां थई छे, क्या एरिया में थाय छे, ए फंक्शनल एरिया समझवाना छे। तो फक्त 4 छे अने चारेना अलग अलग प्रश्न पूछाता होय छे, 2 मार्क्स में 3 मार्क्स में आवी। तो संचालनना कार्य विस्तारों में जोईए तो आपणे कुल 4 जे कार्य विस्तारों छे, एक छे मार्केटिंग संचालन, जेने गुजराती में बजारीय संचालन तरीके पण ओळखवामां आवे छे अने प्रश्न पण पूछवामां आवे छे, માર્કેટિંગ સંચાલન અથવા બજારીય સંચાલન। બીજો જે મોસ્ટ ટાઈમપી છે અને દર વખતે બોર્ડમાં પૂછે જ છે, એ પછી ફૂલ ફોર્મ હોય કે પછી 2 માર્ક્સનો પ્રશ્ન હોય કે 3 માર્ક્સનો, એ છે માનવ સંસાધન સંચાલન, HRM, હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ। ત્રીજું છે નાણાકીય સંચાલન, અને ચોથું છે ઉત્પાદન સંચાલન। એટલે કે પહેલું છે એ માર્કેટિંગને લગતું જે કાર્ય વિસ્તાર છે, બીજું છે એ કર્મચારીઓને લગતું અને કર્મચારીને વિકાસને લગતું સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન, એટલે કે નાણાંનો કઈ રીતે ઉપયોગ કરો, નાણાકીયથી મેળવવા, એટલે નાણાકીય બાબતોને લગતું સંચાલન, અને ચોથું છે ઉત્પાદનને લગતું સંચાલન, જે આપણે રો મટીરિયલમાંથી જે પણ કોઈ પણ વસ્તુઓ કે સેવાઓ જે પણ આપણે ઉત્પાદિત કરવાની છે એને લગતું સંચાલનનું કાર્ય છે। તો કે 4 છે, માર્કેટિંગ, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન। એટલે કે કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી એ માંગ આધારિત છે, વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે, માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી એ બધી નાણાકીય સંચાલનનું કાર્ય છે, અને આ બધા જ કાર્યો કરવા માટે માનવશક્તિની જરૂર પડે તો એના માટે છે માનવ સંસાધન સંચાલનનું કાર્ય। આમ ચારે ચાર કાર્યોનું એકબીજા સાથે સંકલન રહેલું છે, બરોબર। એટલે કે ઉત્પાદન, કેટલી વસ્તુનું ઉત્પાદન કોણ છે, એ ઉત્પાદનને આધારિત વસ્તુની માંગ કેટલી હશે, એટલે કે કોણ કેટલી વસ્તુઓ ખરીદશે, કેટલી આપણે જે ઉત્પાદન કરેલી વસ્તુઓ છે એ બજારમાં આપણી વેચાશે અને વેચવા માટે કેટલી શક્તિઓ આપવી પડશે, આ બધું કાર્ય તો કે બજાર સંચાલનનું છે। અને બજાર સંચાલનના કાર્યો માટે અથવા જે આ ઉત્પાદનના કાર્ય માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી પડશે એને દ્રષ્ટિ બધી બાબતો નાણાકીય સંચાલનમાં થાય, અને આ બધા બાબતોમાં જે માનવશક્તિ કામે લગાડવાનું છે તેને લગતી બાબતોને એ માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થયેલ છે। પાઠ્યપુસ્તક પેજ નંબર 10 ઉપર અને 11 ઉપર અને 12 ઉપર આ 3 ટોપિક આવી જાય છે, જેની આપણે શોર્ટમાં ચર્ચા કરીશું, કે આના પણ ચેપ્ટર અલગ છે। અત્યારે આપણે શોર્ટમાં ચર્ચા કરીશું, આ બધાના અલગ અલગ ચેપ્ટર સમાવેશ કરેલા છે આપણે જે આગળ આપણે ભણવાના છે ડીપમાં। અત્યારે આપણે ટૂંકમાં જોઈએ તો જ્યારે પણ પ્રશ્ન પૂછાય સંચાલનના કાર્ય વિસ્તારો વર્ણવો અથવા આ ચારે ચાર કાર્ય વિસ્તારો છે એના વિશેનો કોઈ પ્રશ્ન પૂછાય તો એના માટે આપણે ટૂંકમાં ચર્ચા કરીએ। તો પહેલું છે માર્કેટિંગ સંચાલન, એટલે કે બજારીય સંચાલન। માર્કેટિંગ વિશે તમને બધાને ખબર જ છે, એમાં મોરબીમાં તો માર્કેટિંગ નામે તો એક આખું બિઝનેસનું કાર્ય ચાલે છે, સિરામિક એકમ હોય કે અન્ય કોઈ પણ ઉત્પાદક એકમ હોય એમાં જે વસ્તુઓ બને છે તેને વેચવી કઈ રીતે અને એ જે બાબતો સંકળાયેલી છે એ માર્કેટિંગમાં આવી જાય છે, એટલે કે માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે। કોઈ પણ ઔદ્યોગિક એકમમાં જે વસ્તુઓ બને છે અથવા કોઈ પણ સેવા, તમે સેવા આપણે જોઈએ તો ઝોમેટોની સેવા છે, તો ઝોમેટોની સેવામાં શું છે, તો કે ઝોમેટો છે એ ઝોમેટો ત્યાં
ઝોમેટો છે એ ઝોમેટોમાં સેવા આપે છે કે તો તમારે જે વસ્તુઓ છે જે પાર્સલ છે ખોરાકને લગતા એ તમે ત્યાં પહોંચાડી શકો. તો એ કોઈ પણ જે સેવાઓ છે અથવા જે કોઈ પણ માલસામાન છે એને ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે ને એને માર્કેટિંગ સંચાલન કહેવાય. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ આ માર્કેટિંગ સંચાલનમાં થઈ જાય છે. અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે બજાર સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો તમે લખી શકો કે બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાં ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો આ બધી બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે, તેમાં વ્યવસ્થાપનને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે, એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણાવી શકાય. ટૂંકમાં માર્કેટિંગ ખ્યાલ છે એમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેમાં એક તો આપણે જોયું છે કે કોઈ પણ માલ કે વસ્તુ કે સેવા હોય એને ઉપભોક્તા એટલે કે ગ્રાહક જે એનો ઉપયોગ કરવાનો છે અથવા એ જે પણ કોઈ વસ્તુ સેવાઓ સ્વીકારવાના છે, સેવાઓ લેવાના છે, ત્યાં સુધી લઈ જવાની એક પ્રક્રિયા છે. પણ એમાં પણ અમુક વિભાગો છે બરાબર, એમાં ગ્રાહકોને કોઈ જરૂરિયાત સંતોષી શકે એવા જે નુસખાઓ છે અથવા જે આપણી વસ્તુઓ છે એ ગ્રાહકો સુધી સરળતાથી પહોંચે, ગ્રાહકો તેના ઉપર આકર્ષાય એના માટે જે કાંઈ પણ કાર્યો કરવામાં આવે અને એ કાર્ય થકી આપણું માલ કે વસ્તુઓ છે એ ગ્રાહકો સુધી પહોંચે અને વધુ નફો મળે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. અને એમાં ખાસ કરીને વસ્તુ કે સેવાની માંગ વધે બરાબર, અને એ માંગ વધારવા માટે એ વસ્તુ કે સેવાઓની ભૌતિક એટલે કે જે જગ્યાએ આપણે વિતરણ વ્યવસ્થા કરવાની છે, વસ્તુઓ મળવાની છે, એની કઈ રીતે ગોઠવણ કરવી, એ ઉપરાંત એની કિંમત કઈ રીતે ગોઠવણ કરવી, એ ઉપરાંત વેચાણ અભિવૃદ્ધિ એટલે વેચાણ વધારવા માટેના જે વિવિધ નુસખાઓ છે, જેમ કે અમુક વસ્તુ સાથે અમુક ફ્રી, પછી અમુક સ્કીમો હોય છે, અમુક ડ્રો પદ્ધતિ હોય છે, જેની આપણે ચર્ચા માર્કેટિંગનો જે પાઠ આવે છે એમાં આપણે કરશું, તો એ વેચાણ વધારવા માટે જે નુસખાઓ કહેવાય છે અને વેચાણ અભિવૃદ્ધિ, એ ઉપરાંત તમે જે વસ્તુ વેચો છો એનું પેકેજિંગ કેવું રાખવું છે, આકર્ષક પેકેજિંગ સાથે તમે તમારી વસ્તુઓને એ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરીને તમે વસ્તુઓ તમારી વેચી શકો છો. તો આવા ઘણા બધા જે બાબતો છે એ માર્કેટિંગ સંચાલન સાથે સંકળાયેલ છે. માર્કેટિંગ સંચાલનનું કાર્ય શું છે? તમે એક કાર્ય છે પેદાશ અથવા પેદાશ મિશ્ર, એટલે કે કોઈ પણ નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. તો કાર્યમાં પહેલું છે પેદાશ અથવા પેદાશમાં જે વસ્તુઓ તમે બનાવો છો એ નવી પેદાશના ઉત્પાદન અને ચાલુ પેદાશના વિકાસ માટે શું કરવાનું હોય, તો કે એ જે વસ્તુઓ છે એની કેવો દેખાવ રાખવો છે, એનો કલર કેવો રાખવો છે, એનું વજન અને કદ એની સાઇઝ કેવી રીતે રાખવી છે, એના ઉપર શું છાપવું છે, લેબલ જે લગાડવાનું છે એ અને એનું પેકિંગ કેવી રીતે કરવું છે, આ બધી બાબતોનો સમાવેશ થાય છે. બીજું હોય છે કિંમત, પ્રાઇસ, તો કે અત્યારના ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે એવી અપેક્ષા રાખતા હોય છે કે ભાઈ વસ્તુ સારી હોય છે અને કિંમત ઓછી હોય છે, એટલે કેબેદાસની કિંમત નક્કી કરતી વખતે આ બધી કાળજી લેવી પડે. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ એટલે કે વેચાણ કઈ રીતે કરવાનું છે, શાખ નીતિ એટલે ઉધારથી માલ આપવો કે રોકડેથી, વટાવ અંગે નીતિ તો કે જે કિંમત છે એમાં આપણે ડિસ્કાઉન્ટ આપવું, જેમ કે ફ્લિપકાર્ટ એમેઝોનમાં અત્યારે આપણે ડિસ્કાઉન્ટ હોય તો માણસો તરત પડાપડી કરે વસ્તુ લેવા માટે, એક જ દિવસનો સેલ હોય ને કેટલી બધી વસ્તુ જે આપણે મોબાઈલની છે એ બધો એ તાત્કાલિક વેચાઈ જતું હોય, તો એ ડિસ્કાઉન્ટ અને જથ્થાબંધ કે છૂટક વેચાણ, તમારે વેચાણ છે જથ્થાબંધ કરવું છે, જથ્થાબંધનો અલગ ભાવ, છૂટક તો છૂટકનો અલગ ભાવ, તો એ કેવી રીતે વેચાણ કરવું છે, મધ્યસ્થીનું કમિશન, જાણે કે ઉત્પાદક પાસેથી નાના વેપારીઓ સુધી અને નાના વેપારીથી ગ્રાહકો સુધી જ્યારે વસ્તુ પહેંચે ત્યારે વચ્ચે જે હોલસેલ વેપારીઓ છે એનું કમિશન કેટલું આપવું, આ બધી બાબતોનો આધાર એ કિંમત ઉપર રહેલો છે. તો કિંમત નક્કી કરતી વખતે તમે આ તમામ બાબતોનો આધાર લઈ શકો છો. તો પ્રશ્ન પૂછાય કિંમત નક્કી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, તેમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગે નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે. ત્રીજું છે વિતરણ,
वितरण केवी रीते करवुं छे, तमे जे पण उत्पादित करेली वस्तुओ छे अथवा सेवाओ छे एने नाना वेपारी अथवा ग्राहकों सुधी पहोंचाड़वा माटे तमे जे कई वितरण व्यवस्था गोठवो छे ए एक अगत्यनुं छे માર્કેટિંગમાં। તો એમાં વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા વેચાણ, એજન્ટો દ્વારા વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે। વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે। જો નાનો તમારે ઔદ્યોગિક એકમ હોય અને એ શહેર પૂરતું જ તમારે જે ઉત્પાદન થતું હોય તો તમારે ત્યાં લોકલ લેવલે જ તમારે એ વ્યવસ્થા ગોઠવવી પડે। પણ ધંધાનું કદ મોટું હોય અને તમારે અમુક જિલ્લાઓ, અમુક રાજ્ય, અમુક દેશ આ બધાથી સર તમારું નેટવર્ક વધારે હોય તો તમારે એના માટે અલગ અલગ વિતરણ વ્યવસ્થા ગોઠવવી પડે, જેમ કે હોલસેલ વેપારી, જથ્થાબંધ વેપારી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, એ ઉપરાંત તમે એ વાહન કયા વાહન વ્યવહારથી તમે એ વસ્તુઓને તમે પહોંચાડશો ગ્રાહક સુધી, જેમ કે આપણે કોઈ વિદેશમાં માલ મોકલો તો ક્રુઝ દ્વારા અથવા કોઈ પણ સ્ટીમર કે એના દ્વારા માલ પહોંચાડવો, એરોપ્લેન દ્વારા માલ પહોંચાડવો, આપણે લોકલ દેશમાં જ આપણે એરફેર કરવાની તો રેલગાડીનો વિકલ્પ છે, આવી રીતે ઘણી બધી બાબતો છે એ વિતરણ વ્યવસ્થાને લગતી આમાં સમાવેશ કરવામાં આવે છે। એટલે ચોથું છે અભિવૃદ્ધિ। અભિવૃદ્ધિ એટલે કે આપણે વેચાણ વધારવા માટેના વિવિધ જે આપણે અલગ અલગ પ્રયુક્તિઓ યોજીએ છીએ, વ્યૂહરચના યોજીએ છીએ એ આવે છે। અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા, આ બધી બાબતોનો સમાવેશ થાય છે। અભિવૃદ્ધિને નિર્ણયોને કારણે કેટલો ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે। અભિવૃદ્ધિ શું છે તો કે તમે અત્યારે જાહેરાત કરો છો, પછી એ જાહેરાતને પ્રસિદ્ધિ કરવા માટે તમે અમુક અમુક જેમ કે ઘણા બધા બ્લડ કેમ્પ ને બધું કરતા હોય છે અથવા કોઈ વૃક્ષારોપણના આયોજન કરતા હોય છે, આ એક જાતની પ્રસિદ્ધિ માટેનું છે। એ ઉપરાંત સેલ્સમેનો અલગ અલગ વેપારીઓ પાસે જઈને પોતાની વસ્તુનું પ્રમોશન કરતા હોય છે, એટલે ઘણી બધી બાબતો છે જે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા માટે અને જે નુસખાઓ કરવામાં છે, જે વેચાણ વધારવા માટે જે જે કંઈ પણ સેમ્પલો આપવા, એવા ઘણા બધા તમારે ખર્ચ થતા હોય, સેલ્સમેનોને જે પગાર આવ્યો હોય છે, કમિશન હોય છે, આવા ઘણા બધા ખર્ચો થતા હોય છે, પણ એ ખર્ચાઓ એ પ્રોડક્ટમાં ઉમેરી અને વધારે નફો કમાવી શકાય છે। તો માર્કેટિંગ સંચાલનમાં કુલ ચાર કાર્યોનો સમાવેશ થાય છે, પેદાશ, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ। પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે માર્કેટિંગ સંચાલન એટલે શું, એટલે તેના કાર્યો વિશે સમજાવો, 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તમે એમાં લખી શકો છો। તો સંચાલનના કાર્ય વિસ્તારમાં પહેલું છે આ માર્કેટિંગ સંચાલન, બીજું છે માનવ સંસાધન સંચાલન, HRM ફૂલફોર્મમાં પૂછાય છે, HRMનું ફૂલફોર્મ આપો તો હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ। કોઈપણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે। એવી જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે। ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર રહેલો છે। કર્મચારીઓની જરૂરિયાત સંતોષમાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય। આ પ્રકારની કર્મચારીને લગતી માવજતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં વધારો કરી શકાય। ટૂંકમાં માનવ સંસાધન સંચાલન એ છે ને એ માણસો સાથે અને કર્મચારીઓ સાથે યોગ્ય વર્તન પૂરું પાડવું અને એ કર્મચારીઓને જુસ્સો પ્રેરે એને પ્રોત્સાહન મળે એવા કાર્યો કરવાની જે પદ્ધતિ છે, એનું સંચાલનની પ્રક્રિયા છે, એ સમાવેશ બાબતોનો થાય છે। એટલે કે આપણે કોઈ પણ મકાન, મશીનરી, ફર્નિચર હોય એનું જે જતન રીતે કરીએ છીએ કે અમુક અમુક સમયે ઓઇલિંગ કરવું, એ ઉપરાંત મેન્ટેનન્સ કરવું અથવા એને સાફસફી રાખવી, આવું આપણે મિલકતોમાં કરતા હોય છે, પણ જે સજીવ મિલકત છે જેમ કે કર્મચારીઓ એને કેવી રીતે જાળવવા, એને કેવી રીતે સારસંભાળ રાખવી, એ જે બધી બાબતો છે ને એ માનવ સંસાધન સંચાલનમાં છે। અને આ બધું કોઈ પણ મકાન છે, મશીનરી, ફર્નિચર છે, જો સજીવ કર્મચારીઓ છે, માણસો છે, એ હશે તો એ સફળતાપૂર્વક પાર પડશે। એટલે એને સાચવવા પડે, એને જાળવવા પડે, એને પ્રોત્સાહન આપવું પડે અને આ બધા જે કાર્યો થાય છે એ માનવ સંસાધન સંચાલનમાં થાય છે। અર્થ જોઈએ તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, એટલે જેને પોતાની અંગત આવડત છે, જેનામાં રહેલું એક નોલેજ છે, જેમ કે કોઈ મશીનરીને લગતું કોઈ નોલેજ હોય, કોઈને ટેકનોલોજીને લગતું હોય, કમ્પ્યુટરને લગતું હોય, તો એવી ઘણી બધી બાબતો છે, એનું કૌશલ્ય હોય, એનું જ્ઞાન છે, એની બુદ્ધિ છે, એનો ગમો અણગમો, એને શું ગમે છે, એને શું નથી ગમતું,
એનો વ્યક્તિગત વિકાસ, એ ઉપરાંત એની કઈ કઈ જરૂરિયાતો છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને કંપનીના ઉદ્દેશોને હેતુઓ સાથે એને સાંકળી લેવામાં આવે અને એ ઉદ્દેશો સાંકળી અને કર્મચારીને પ્રોત્સાહન આપી અને ધંધાને સફળતા તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની જે સમગ્ર પ્રક્રિયા છે એ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. લાક્ષણિકતાઓ શું છે? તો કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી આ બધાનો સમાવેશ થાય છે. એટલે લીટી કરજો, ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સહિત કરવામાં આવે છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેય એની સાથે કંપનીના ધ્યેય એ બંનેનું સંકલન કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવામાં આવે છે. માનવ સંસાધનનું મૂળભૂત કામ શું છે? તો કર્મચારીઓને એક મિલકત સમજવાની છે, પણ કેવી? સજીવ મિલકત, અને એની કેવી રીતે કાળજી રાખવી એ બાબતનું સંચાલન કરવાનું હોય છે. ચોથું છે, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપી અને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવી. કર્મચારીઓ થોડોક એ કાર્ય જે કરવાનું છે એને લગતી તાલીમ આપી અને સજ્જ બનાવવાનું છે, એ સારી રીતે કાર્ય કરી શકે એના માટે એને એનો જે વ્યક્તિગત વિકાસ છે એ કામ કરવાનું માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. કર્મચારીની કામગીરીનું મૂલ્યાંકન કરી તેને યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. એટલે કે જે કર્મચારીની કામગીરી છે એનું મૂલ્યાંકન કરવું, કે જે કાર્ય કરે છે એ વ્યવસ્થિત કરે છે, એમાં કોઈ ઉણપ રહી જતી નથી, એનું યોગ્ય જે નિરાકરણ કરવાનું હોય છે, જે કોઈ પણ પ્રોબ્લેમ રહેતી હોય, ભૂલ રહેતી હોય તો નિરાકરણ કરી અને એને યોગ્ય સ્થાન અપાવવાનું કામ માનવ સંસાધન સંચાલનનું છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલી દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રખાય છે. એટલે કે જાણે કે આજે કર્મચારીને અસંતોષ થાય તો આજે આ ધંધા કે આ કોઈ પણ એક ફેક્ટરી છે એમાંથી બીજી ફેક્ટરીમાં એ ચાલ્યો જાય છે અને ત્યાંથી પછી અસંતોષ થાય તો ત્રીજી ફેક્ટરીમાં, આમ કર્મચારીનો ફેરબદલી થતો રહેતો હોય છે અને કોઈ પણ નવો કર્મચારીને ફરી પછી તાલીમ આપવી પડે છે. આ બધું ન થાય એટલા માટે કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખવાનું કાર્ય પણ એ માનવ સંસાધન સંચાલનનું છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં તેમજ તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્નો કરવાનું, કંપનીના મૂલ્યો જળવાય અને કંપનીના ધ્યેયો સિદ્ધ થાય એ બાબતની કાર્યોનું જે સમાવેશ થાય છે એ HRM એટલે કે માનવ સંસાધન સંચાલનમાં થાય છે. એનું મહત્ત્વ શું છે? તો કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરવો, એકમની નફાકારકતામાં વધારો થાય છે, તેનાથી એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તામાં ઊંચા ધોરણો જળવાય છે, કારણ કે કર્મચારીને જો એને પ્રોત્સાહન આપવા હોય તો કર્મચારી હોંશે હોંશે કામ કરશે અને તમારે જે રો મટીરિયલમાંથી જે ઉત્પાદિત વસ્તુઓ છે કે સેવાઓ છે એની ગુણવત્તામાં ઘટાડો થવા દેશે નહીં. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે, એટલે અલગ અલગ વિભાગો હોય છે એના વિશે ભાઈચારાનો અને એ પ્રમાણે જૂથ ભાવના છે એ વિકસે, જેથી કોઈ પણ વર્ગ વિગ્રહ જેવું થશે નહીં. ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે, કર્મચારીને જો યોગ્ય રીતે સાચવવામાં આવે તો ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એમાં બગાડ થતો અટકાવી શકાય. કર્મચારીઓનો ફેરબદલી દરમાં ઘટાડો કરી શકાય છે, કર્મચારીઓના આત્મસંતોષમાં વધારો કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂર્ય કાર્ય સંતોષ તેમજ ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું કરવામાં આ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ બીજું હતું એ માનવ સંસાધન સંચાલન, કર્મચારીને લગતું જીવંત મિલકતને સાચવવાનું કાર્ય જે થાય છે એ માનવ સંસાધન સંચાલનમાં થાય છે. ત્રીજું છે, નાણાકીય બાબતોને લગતું સંચાલન એટલે કે નાણાકીય સંચાલન. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે, આ વિકલ્પમાં પૂછાઈ જાય છે. નાણું શું છે? તો કે જીવનદાતા રક્ત સમાન, લોહી જેવું છે. એ લોહીનો પ્રવાહ ચાલુ હોય તો માણસને વાંધો ન આવે, જો લોહી ઘટે તો અમુક ક્યારેક કોમામાં હોય છે, એમ જો ઉદ્યોગિક એકમમાં જો નાણું ઘટે તો ખબર છે કે આ ધંધા ઉદ્યોગ હોય કે આપણા ખુદના પણ એ કોમામાં વહી જાય છે. જીવન જીવવાની જે પ્રક્રિયા છે, લોકડાઉનમાં જોયું હતું, નોટબંધીમાં જોયું હતું, એ બધું સ્થિર થઈ જાય છે અને માણસ એ કોમાની બાબત કોમામાં જેમ માણસ જોઈ શકે છે પણ કાંઈ વર્ક કરી શકે નહીં અથવા પોતે જે જીવંત જે છે એ કાર્યો કોઈ પણ થઈ શકે નહીં. એવી રીતે ધંધાકીય એકમ હોય છે એમાં પણ નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય થતી નથી. ધંધાની સ્થાપના કરવી હોય, એનો વિકાસ કરવો હોય, એનું વિસ્તરણ કરવું હોય, કોઈ આધુનિકરણ કરવું હોય તો આ બધી બાબતે નાણાંની જરૂર પડે. જો એ નાણાં ન હોય તો કાંઈ પણ આ કાર્યો થઈ શકે નહીં. ટૂંકમાં નાણાકીય સંચાલન એટલે નાણાંના કાર્યનું સંચાલન, નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય એ નાણાકીય સંચાલનમાં થાય છે. આ કાર્ય ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈ. નાણાકીય સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અથવા ક્યાં કાર્યો કરવામાં આવે છે એ બાબતો જોઈએ તો કુલ 10 જેટલા કાર્યો છે. એક તો નાણાંની જરૂરિયાત અંદાજવી, ભાઈ નાણાંની કેટલી જરૂરિયાત છે એનો અંદાજ કાઢવો. બીજું છે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું.
क्यारे केटलू नाणू जोशे एनु व्यवस्थित आयोजन करवू ए बीजू कार्य छे। त्रीजू छे अंदाजपत्र बनावू, क्यांथी नाणा आवशे अने क्यां नाणा खर्चवामां आवशे एनो अंदाज काढवो एटले अंदाजपत्र बनावू। चौथू छे आवकनी ફાળવણી કરી, જે પણ કોઈ નફો થાય છે અથવા કોઈ પણ રીતે આવક આવે છે એને કયા કયા વિભાગ દ્વારા કઈ જગ્યાએ કેટલું નાણું ફાળવવું છે એનો અંદાજ કરવામાં આવે છે। મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, મૂડી માળખું આપણે આગળના પાઠમાં આવશે કે મૂડી માળખાનો વિચાર કેવી રીતે કરવો અને નાણાં પ્રાપ્તિ સ્થાનો નાણાં ક્યાંથી મેળવવા, લોન દ્વારા, પાર્ટનરો દ્વારા, આવી રીતે તમે એ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, જે પણ આગળ આપણે આનો ચેપ્ટર જ છે નાણાં પ્રાપ્તિ અને નાણાં મૂડી માળખાનો। મૂડી માળખામાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, એ ઉપરાંત અલગ અલગ રીતે નાણાં જે બાબતો છે, નાણાં બજાર, મૂડી બજાર, એ બધો મૂડી માળખામાં સમાવેશ થાય છે જે આખા ચેપ્ટરમાં આપણે આગળ આવશે। નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, નાણાં કઈ રીતે મેળવાય એના માટેની જે કાર્યવાહી છે એ પણ નાણાકીય સંચાલનમાં થાય છે। મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે જોવું અને એને અંકુશ રાખવું, જે હિસાબી વ્યવસ્થા હોય છે દરેક કારખાનામાં, દરેક ફેક્ટરીમાં, કોઈ પણ પ્રવૃત્તિમાં હિસાબી વ્યવસ્થાનું આયોજન થતું હોય છે એ નાણાકીય સંચાલન હેઠળ હોય છે, જેમાં નાણાંનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે જોવાનું હોય છે અને એના ઉપર યોગ્ય અંકુશ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। આઠમું છે નાણાકીય નીતિ નક્કી કરવી, નાણાકીય નીતિમાં આ બધી બાબતો સમાવેશ છે કે નાણાં ક્યાંથી મેળવવા, નાણાંનું અંદાજપત્ર ગોઠવવું, નાણાંનો ઉપયોગ કઈ રીતે થાય છે, આ બધી નાણાકીય નીતિઓ નો સમાવેશ દર વર્ષે કરવાનો થાય છે। નવમું છે કરવેરાનું આયોજન કરવું, તમે જે કોઈ પણ નફો કમાવો છો એ નફાને આધારિત જે દેશમાં જે પણ કરવેરા પદ્ધતિ છે એ કરવેરા પદ્ધતિ મુજબ એ કઈ રીતે કરવેરા ચૂકવવા છે, એમાં કેટલા બાદ મળી શકે છે, ક્યાં સુધી એમાં બચત થઈ શકે છે, જીએસટી કઈ રીતે લાગે છે, જે નવા કરવેરા નીતિ છે, આ બધી બાબતોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે। અસ્કમયાતીની વ્યવસ્થા કરવી, તમે કોઈ પણ જે મિલકતો છે એની વ્યવસ્થા કરવા માટે કેટલું નાણું જરૂર પડશે એ પણ નાણાકીય સંચાલનમાં જરૂરી છે। આમ કુલ 10 જેટલા કાર્યોનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે। ટૂંકમાં નાણાંને લગતી, નાણાંને ઉપયોગ કરવાની, નાણાં મેળવવાની અને જે આવક થાય છે એની ફાળવણીનું કાર્ય છે ને એ નાણાકીય સંચાલનમાં થાય છે। ચોથું અને છેલ્લું છે ઉત્પાદન સંચાલન, કુદરતમાંથી પ્રાપ્ત થયેલા કાચા માલ સામાન ઉપર માણસો દ્વારા જે પણ સંશોધનો થયા છે એ સંશોધનો દ્વારા એ જે કાચો માલ છે એમાંથી વપરાશ લાયક યોગ્ય વસ્તુઓ બનાવી એટલે ઉત્પાદન। ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે। પહેલાં આદિમાનવથી શરૂઆત કરીને આજ તક સુધી સતત સંશોધનો થયા છે અને સંશોધનને આધારે જે પણ કોઈ આપણી આજુબાજુ જે રો મટીરિયલ છે, કાચો માલ છે, એમાંથી આપણે એનો ઉપયોગ કરી શકીએ એવી વસ્તુઓ બનાવી અને માણસોને સંતોષ થાય, માણસોને એ કાર્ય પ્રત્યે, એ જે વસ્તુઓ પ્રત્યે એ કોઈ પણ નવી અનુભૂતિ થાય, જેમ કે આપણે મોબાઈલ હતો પહેલાં કીપેડવાળો મોબાઈલ હતો, પછી એમાંથી ધીમે ધીમે સંશોધન થયા એટલે માણસોને એમ થયું કે ના આપણે કંઈક એવી LCD સ્ક્રીન હોય ને એમાં આપણે મૂવી જોઈ શકીએ, ગેમ રમી શકીએ, એમાં આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ, તો એ માણસોનો નવું સ્વપ્ન આવ્યું કે આવું કરીએ તો એમાં સંશોધન થયા અને આગળ એમાં આપણે જોયું તો એમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા। અત્યારે આપણે કેટલો ફેરફાર, અત્યારે જે આપણે ઓનલાઈન એજ્યુકેશન છે એ આપણે કલ્પના ક્યાંય કંઈ નહીં હોય કે આપણે આ રીતે ભણવાનું પણ થશે, તો ઘણા બધી બાબતો છે એમાં જે પણ વસ્તુઓની કંઈ પણ નવું સંશોધન થતું હોય અને એ સંશોધન બાદ એ જે સમાજના ઉપયોગ માટે, વ્યક્તિઓના વિકાસ માટે, જે પણ આત્મસંતોષ માટે જે પણ વસ્તુઓનું સર્જન થાય છે, એ જે કોઈ પણ વસ્તુઓ બનાવે છે અથવા જે સેવાઓનું સર્જન થાય છે એને આપણે ઉત્પાદન કહી શકીએ। સેવાઓની બાબતમાં એક જોઈએ તો સેવા એટલે શું, તો કે આપણે પહેલાં ચાલીને જતા માણસો, આદિવાસી કાળથી માંડીને અમુક સમય પછી હજી આજથી 50 વર્ષ 100 વર્ષ પહેલાં જોઈએ તો માણસો એક જગ્યાએ બીજી જગ્યાએ જાવ ચાલીને જાવ, પછી સાયકલ આવી, સાયકલ પછી તો કે પોતાનું વાહન ન હોય તો સરકાર દ્વારા, પ્રશાસન દ્વારા કોઈ પણ એક વાહન, જેમ કે ST સુવિધા છે, તો એક સેવા છે। હવે આપણે કોઈને એક પત્ર મોકલવો હોય તો પત્ર મોકલતા આપણે પહેલાં કબૂતરોની વ્યવસ્થા હતી, એ માણસો ત્યારે પોતાના કબૂતરો કે એવું રાખતા, ગીધ કે એવું સમણી કે એવું રાખતા, પછી શું થયું તો કે પછી આધુનિક સમયમાં શું થયું કે એક વ્યવસ્થા ઊભી કરી પોસ્ટ વિભાગની, તો એમાં આપણે સેવા આપીએ, અમુક પૈસા આપીને આપણે ટપાલ, એવી રીતે ટેલિફોનની સુવિધા, આ બધી સેવા છે। સેવામાં તમે ઘણી બધી છે, અત્યારે તો સેવાનો પ્રવાહ એટલો વધ્યો છે ને કે તમે કોઈ પણ નવી, જાણે કે માણસોને સરળતા રહીએ, માણસોનો સમય બચે એવી કાંઈ પણ નવી સેવાનું સર્જન કરો એટલે એ સ્વીકારીએ છીએ માણસો, તો ઉત્પાદન અને સેવા એ
એમાં વસ્તુ પણ આવી જાય અને સેવાની બાબત પણ આવી જાય ઉત્પાદનને લગતું. હવે એનો અર્થ જોઈએ તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાનું, કાર્યક્રમ નક્કી કરવાનું, સંકલન સાધવાનું, દોરવણી આપવાની, અંકુશ રાખવાની પ્રક્રિયા છે. ઉત્પાદન વિભાગ છે જ્યાં વસ્તુઓનું સર્જન થાય છે તેના આયોજન કરવાનું, એનો કાર્યક્રમ નક્કી કરવાનું, એનો એ જે ઉત્પાદન જે થાય છે એ અલગ અલગ વિભાગો સાથે સંકલન સાધવાનું, એની યોગ્ય દોરવણી આપવાનું, અંકુશ આપવાની પ્રક્રિયા એ ઉત્પાદન સંચાલનમાં સમાવેશ થાય છે. કાર્યો ક્યાં ક્યાં છે તો ઉત્પાદન સંચાલનમાં કાર્યોમાં પહેલું છે ઉત્પાદનનું આયોજન કરવું. આ જે ઉત્પાદન થવાનું છે એ કઈ રીતે ઉત્પાદન કરવું છે બરાબર, એમાં તમે કારખાનામાં તમે જોવો છો આપણે કેટલા વિભાગો દ્વારા એક માટીથી શરૂઆત, સિરામિકમાં જોઈએ માટીથી શરૂઆત કરી એની ડિઝાઇનિંગ સુધીની પ્રક્રિયાઓ થતી હોય છે, તો એનું આયોજન કરવું. ઉત્પાદનમાં સંશોધન કરવું, તો કે આપણે જોયું પહેલાં સામાન્ય ગ્લેઝ આવતી જેમાં આપણે એ મળી મશીનથી ઘસવાનું થતું, પછી આપણે રેડીમેડ આવ્યું છે, પછી હવે એની સાઇઝમાં ફેરફાર થઈ ગયો, કલરમાં થઈ ગયો, ડિઝાઇનમાં થઈ ગયો, જેમ કે 3D ટેકનોલોજીવાળી ગ્લેઝ આવવા માંડી. તો આવી રીતે સંશોધન કરવા ઉત્પાદન લગતું આપતું તો એનો સમાવેશ થાય છે. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રણની પસંદગી કરવી, એટલે કે જે વસ્તુઓ છે એનો સતત ગુણવત્તામાં સુધારો થાય અને એ ગુણવત્તામાં સુધારો થયા બાદ એ વસ્તુઓને કઈ રીતે વેચવી, ઓછી કિંમતે કેવી રીતે વસ્તુનું ઉત્પાદન કરવું, ઊંચી કિંમત હોય અને ગુણવત્તા વધુ રાખવી, આવી બધી પેદાશ મિશ્રણ બાબતે લગતી છે એનો સમાવેશ પણ ઉત્પાદન સંચાલનમાં થાય છે. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી, જેમ બને માણસોનો ઓછો ઉપયોગ અને ટેકનોલોજી દ્વારા વ્યવસ્થિત એકસરખું કામ થાય એટલા માટે આપણે વિવિધ યંત્રોની પસંદગી કરતા હોય તો એ પણ બાબતો ઉત્પાદન સંચાલનમાં આવી જાય. ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો, એટલે કે ધંધાનું સ્થાન કેવી રીતે પસંદ કરવું, કે આપણે નજીકમાં જ એનું વિતરણ વ્યવસ્થા ગોઠવાય, રો મટીરિયલ નજીકમાં મળી જતું હોય, કર્મચારીઓ યોગ્ય માત્રામાં જે આપણે જરૂરી છે એટલા મળી જતા હોય, આવું એક સ્થાન પસંદ કરવું હોય અને વિન્યાસનો નિર્ણય કરવો હોય, એટલે કે એ જે સ્થાપના કરવા માટે ઉપરાંત જે વેચાણ વ્યવસ્થાથી માંડીને કર્મચારીની વ્યવસ્થાની જે સરળતા થઈ શકે એ બધી બાબતોનો નિર્ણય કરવાનું કામ પણ ઉત્પાદન સંચાલનમાં થઈ શકે છે. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો, જે પણ રો મટીરિયલ છે અથવા ઉત્પાદન માટે જે પણ કોઈ પણ કર્મચારીથી માંડી અને મશીનરીથી માંડી એ બધી બાબતોનો અંદાજ મેળવવો પડે છે, એ પણ કાર્ય ઉત્પાદન સંચાલનમાં થાય છે. ઉત્પાદન અંકુશ રાખવું, ઉત્પાદન કોઈ પણ વસ્તુઓ થાય છે એમાં કોઈ બગાડ ન થાય, કર્મચારી છે વ્યવસ્થિત જે ઉત્પાદિત વસ્તુઓ છે એ સારી રીતે એમાં ધ્યાન રાખી શકે, એ જે પણ કંઈ પણ વસ્તુઓ બનાવે છે અથવા જે સેવાઓ આપવામાં આવે છે એમાં કોઈ કચાશ રહી ન જાય એના માટે અંકુશ રાખવું પડે. અને ખાસ મેં જેની એનો જ સમાવેશ તો કે ગુણવત્તા અંકુશ જાળવવું. આપણે સિરામિક એકમ જાણે કે ગ્લેસ જતી હોય છે અને જો કર્મચારી જે ધ્યાન રાખતો હોય કે ભાઈ આમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો, ડિઝાઇનિંગમાં પ્રોબ્લેમ થતો હોય, એમાં થોડીક કાફલેત રાખે તો એ આખે ગ્લેસ આપણે ખરાબ નીકળે છે અને આપણે પછી એને કેટેગરી પાડવી પડે છે, ફર્સ્ટ કેટેગરી, સેકન્ડ ને, થર્ડની, તો એ બધું ધ્યાન રાખવામાં આવે તો એ બધી ફર્સ્ટ કેટેગરીની વસ્તુઓ નીકળે, પણ જો ધ્યાન ન રાખવામાં આવે તો એમાં આપણે પછી અલગ અલગ આપણે જેમ અત્યારે સિરામિકમાં પાડી છે એવી રીતે કેટેગરીઓ પાડવી પડે. ભાઈ ખર્ચ અને પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્યો કરો. ખર્ચ તો કે જે ઉત્પાદન લગતો ખર્ચ કેટલો થાય, અથવા પડતર અંકુશ તો કે જે તમે વસ્તુઓ બનાવો છો એ વસ્તુઓમાં તમામ પ્રકારના જે ખર્ચાઓ છે એ ઉમેરી અને એ જે વસ્તુઓ છે એની એક કિંમત નક્કી કરવામાં આવે છે, જેને પડતર કહેવાય. આજે જાણે કોઈ પણ એક વસ્તુ બનાવો છો, જેમ કે આપણે એક ઘડિયાળ બનાવ્યું છે, ઘડિયાળમાં જેટલી પણ વસ્તુ એ જે કાંટા છે, ડાય છે, એનો ફ્રેમ છે, એમાં કોઈ LED ગોઠવેલું હોય છે, એ છે, એ કર્મચારીઓ જે બનાવેલ છે એની એનો પગાર છે, એની મજૂરી છે, પછી એના ઉપર પેકેજિંગ ચડાવેલું હોય છે બરાબર, એને જ્યાં સુધી હોલસેલ રિટેલર વેપારીઓ સુધી પહોંચાડવાનું, આવા ઝીણા મોટા જેટલા તમામ ખર્ચાઓ એમાં ઉમેરી અને કિંમત નક્કી કરવા માટે, એ કિંમત ઉપરાંત જેટલો નફો મળે એ બધી બાબતો છે એનું એ નક્કી કરવાનું કામ, એટલે કે પડતર અંકુશ કરવાનું કામ એ ઉત્પાદન સંચાલનનું છે. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરવું, તમે જે કોઈ પણ વસ્તુઓ કે સેવાનું સર્જન કરો છો એમાં વૈવિધ્યકરણ, એટલે કે આજે એકને કરણમાં જે વસ્તુઓ તમે બનાવો છો તો વધીને એક વર્ષ બે વર્ષ પછી શું છે, બધા બનાવવામાં આવશે, હરીફાઈ આવશે, પછી તમે શું નવીન કરો છો, પબ્લિકનું ધ્યાન એના ઉપર હોય છે. માણસોને એ હોય છે કે આ પ્રોડક્ટ કરતાં આ પ્રોડક્ટમાં કંઈક નવીન છે તો આપણે એ પરચેસ કરીએ, તો ઉત્પાદકમાં વૈવિધ્યકરણ લાવવું અને સરળીકરણ એટલે કે સરળતાથી ઉત્પાદન વસ્તુ ગ્રાહકોના મગજમાં બેસી જાય એ બધું કાર્ય કરવાનું કામ ઉત્પાદન સંચાલનનું છે. ટૂંકમાં સંચાલનના કાર્ય વિસ્તારોમાં માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન.
એટલે કે બજારમાં જે વસ્તુનું જે ઉત્પાદન થયેલું છે એને બજારમાં કઈ રીતે વેચવું, એ બજારમાં વેચવા માટે અથવા ઉત્પાદનને લગતા બાબતોના કાર્યો માટે માણસોની જરૂર પડશે, તો એ માણસોને લગતી બાબતોનું જે સંચાલન કરવાનું કાર્ય છે માનવ સંસાધન સંચાલનનું કાર્ય, અને આ બધી બાબતો માટે જે નાણાંની જરૂરિયાત પડશે એની કઈ રીતે વ્યવસ્થા કરવી અને એને લગતી બાબતોને ધ્યાનમાં રાખી અને નાણાકીય સંચાલનનું કાર્ય ઉદ્ભવે છે. તો આ સંચાર કાર્ય વિસ્તાર હજી